સ્વામિનારાયણ ભગવાને આ લોકમાં દરેક જીવના કલ્યાણ અર્થે પોતાના ગ્રહનો ત્યાગ કરી વન વિચરણની વાટ પકડી તે વન વિચરણ દરમિયાન તેમણે જે જે અદ્ભુત ચરિત્ર કર્યા તે સર્વે અદ્ભુત ચરિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું પરંતુ ભક્તો સૌ તો તમે જો શ્રી હરિલા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર આ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ચેનલને લાઈક તેમજ શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભક્તો શરૂ કરીએ નીલકંઠ વરણીનું વનવિચરણ શ્રીહરિ આ ધરાવ ઉપર પ્રગટ થઈ જીવોના આત્યંતિક કલ્યાણ માટે પિતા ધર્મદેવના દેહત્યાગના બાવીસમાં જ દિવસે પોતાના ભાઈ રામ પ્રતાપજી ઈચ્છારામજી અને ભાભી સુહાસિની બાઈ વગેરેને છોડી ગૃહનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો સંવત અઢારસો અડતાલીસના અષાઢ સુદ દસમ એટલે કે તારીખ ઓગણત્રીસ છ સત્તરસો બાણુ ને શુક્રવારે વહેલી સવારે શ્રીહરિ પોતાના નિત્યક્રમ મુજબ ગંગામાં સ્નાન કરવાના સમયે ગ્રહ ત્યાગ કરી મોજડીઓ પણ પહેર્યા વિના અડવાણે પગે એકલા જ ચાલી નીકળ્યા શ્રીહરિ અયોધ્યાથી ગ્રહનો ત્યાગ કરી નીકળ્યા તે સમયે શ્રીહરિની મૂર્તિનું વર્ણન સંતોએ કર્યું છે તે મુજબ

શાલિગ્રામ અને બાલમુકુંદની મૂર્તિને વિરણના નાના પડ્યામાં પધરાવી ઉપર વીટી કંઠમાં ધારણ કર્યા હતા તેમજ મહાપ્રભુએ સતશાસ્ત્રના સારને પોતે તૈયાર કરેલા ગુટકાને મીણ પાયેલા વસ્ત્રથી સુરક્ષિત કરી ખભા ઉપર ભરાવી હતી સવારના પૌરમાં કોઈ મનુષ્ય જોઈ ન જાય તે માટે ખૂબ જ વ્યક્તિ મોજડી પહેર્યા સિવાય ખુલ્લે પગે ઘનશ્યામ પ્રભુ સરયુ ગંગા તરફ ઉતાવળે ગતિ કરી રહ્યા હતા વર્ષા ઋતુનો સમય હોવાથી સરયુ નદી બે કાંઠે વહી રહી હતી ઘનશ્યામે નદીના સામે કિનારે જઈ જંગલમાં ઉત્તર દિશા તરફ હિમાલયના માર્ગે પ્રયાણ કરવાનું વિચાર્યું પરંતુ નૌકા ભાડે રાખવા માટે પોતાની પાસે દ્રવ્ય તો રાખ્યું ન હતું નદી પાર કરવાની ઈચ્છાથી સરયુને કાંઠે ઉભેલા ઘનશ્યામને અયોધ્યામાં બચી ગયેલા કૌશિક દત્ત નામના અસુરે આવીને પાછળથી ધક્કો મારી નદીમાં નાખી દીધા શ્રીહરિના પ્રતાપને ન જાણતો હોવાથી ઘનશ્યામ મરી ગયા તેમ આનંદ પામતો કૌશિક દત્ત નામનો અસુર ત્યાંથી ચાલ્યો ગયો આ બાજુ અવિનાશી શ્રીહરિ તેમના સ્પર્શથી પોતાને ભાગ્યશાળી માનતી સરયુ ગંગાએ શ્રીહરિને ત્રણ યોજન એટલે કે આશરે પચીસ કિલોમીટર દૂર કિનારે પહોંચાડી દીધા સરયુ નદીમાંથી પ્રભુ સ્વયં જળથી બહાર નીકળ્યા ત્યારે તેમણે જે સાથે લીધેલું તે બધું તણાઈ ગયું ઘનશ્યામ પ્રભુ પાસે ફક્ત સાર શાસ્ત્રોનો ગુટકો અને શાલિગ્રામની પૂજા આટલું સાથે રહ્યું હતું તે સિવાયનું બધું સરયુ નદીમાં તણાઈ ગયું હતું સરયુ ગંગાના સામે કિનારે પહોંચી શ્રીહરિ હિમાલય પર્વત તરફ ચાલવા લાગ્યા સરયુ કિનારાથી ઉત્તર દિશામાં બે કોષ એટલે કે લગભગ ચાર કિલોમીટર ચાલ્યા ત્યાં એક મોટો વડ આવ્યો તેની નીચે શ્રીહરિએ વિરામ કર્યો ત્યાં સર્વે દેવો અને તીર્થો આવ્યા તેમણે શ્રીહરિને પ્રણામ કરી શ્રીહરિની સ્તુતિ કરી તીર્થોએ કહ્યું કે હે હરિ પાપીના પાપ ધોઈ અમે મલિનતાને પામી ગયા છીએ આપ સત્વરે આવી આપના ચરણથી અમને પાવન કરું દેવોએ પણ કહ્યું કે હે પ્રભુ આપ દુષ્ટ મતનો અને અધર્મનો નાશ કરો શ્રી સર્વેને કહ્યું કે તમારા સૌના કાર્યો હું સત્વરે કરીશ તમે સૌ પોતપોતાના સ્થાને આ સાંભળી તે સૌ આનંદ પામી શ્રીહરિનું પૂજન કરી મીઠા ફળ આદિ અર્પણ કરી પોતાના સ્થાનોમાં ગયા શ્રીહરિએ સ્નાદિ નિત્યકર્મ કરી શાલીગ્રામને ફળોનું નૈવેદ્ય ધરી ફળાહાર કર્યો અયોધ્યામાં શ્રીહરિ પ્રાત કર્મ પૂરું કરે ત્યારે તેમના દર્શન કરવા હનુમાનજી ધર્મદેવના ઘરે આવતા રોજના નિત્યક્રમ મુજબ હનુમાનજી શ્રી હરિના દર્શને ધર્મદેવને ઘરે ગયા પણ ઘનશ્યામને ત્યાં જોયા નહીં ત્યારે તેમણે ધ્યાન કરી જોયું તો શ્રી હરિ અયોધ્યાથી ચૌદ કોષ એટલે કે લગભગ ત્રીસ કિલોમીટર દૂર વનમાં વટવૃક્ષ નીચે દીઠા હનુમાનજીએ ત્યાં આવીને શ્રીહરિના દર્શન કરી પ્રણામ કર્યા ત્યારબાદ શ્રીહરિની સ્તુતિ કરી અને વિનંતીપૂર્વક કહ્યું કે હે પ્રભુ આપ એકલા છો તો મને આપની સેવામાં રાખો ત્યારે શ્રીહરિએ કહ્યું કે હે મહાવીર અમો અનંત જીવના ઉદ્ધાર માટે આ લીલા કરી છે અત્યારે તો અમે સાધકોના બોધ માટે વૈરાગ્યને ગ્રહણ કર્યો છે માટે તમને અમે સેવામાં રાખીશું નહીં પરંતુ તમને અમારા દર્શનની ઈચ્છા થાય ત્યારે ધ્યાનથી જાણી લઈ ક્યારેક ક્યારેક અમારા દર્શન કરી જાજો બીજું તમે અત્યારે અયોધ્યામાં અમારા વિશે અતિ સ્નેહવાળા અમારા સંબંધીજનોને સાંત્વના આપી કહેજો કે અમે સત્સંગની સ્થાપના કરીશું ત્યારે તેમને બોલાવી લઈશું ત્યાં સુધી તમે આનંદમાં રહી અમારું ભજન અને ધ્યાન કરજો આ આજ્ઞા માથે ચડાવી હનુમાનજી એક જ ક્ષણમાં અયોધ્યા પહોંચ્યા અને અયોધ્યાજનોને સાંત્વના આપી શ્રીહરિનો સંદેશો કહી પોતે હનુમાન ગઢીમાં ગયા હવે ઘનશ્યામ મહારાજે ઉત્તર દિશામાં ચાલવા માંડ્યા કોઈને રસ્તો પૂછતા નથી ચાલતા ચાલતા સૂર્યાસ્ત થયો અંધારું થયું એટલે એક વૃક્ષ નીચે રાતવાસો કર્યો જંગલમાં આજે પ્રભુની પહેલી રાત્રિ હતી પોતાના હસ્તકમળ ઉપર મસ્તક ધારણ કરી હાથનું ઓશિકું બનાવી દઈ બંને નેત્રકમળ બંધ કરી એક હાથ શરીર ઉપર લંબાવી પ્રભુ જંગલમાં કાંટા અને કાંકરા ઉપર પોતાના સ્વરૂપને લંબાવી દીધું અને યોગ્ય નિદ્રામાં ઉતરી ગયા ભક્તો આજે આપણે આટલા ચરિત્ર વિશે સાંભળ્યું હવે બાકીનું ચરિત્ર બીજા વિડીયોમાં સાંભળીશું જય સ્વામિનારાયણ